નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ તમારું સ્વાગત કરું છું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ભાગ બે એ અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી તો મિત્રો અપૂર્ણાંકના સરળા બાદ બાકી કઈ રીતે કરી શકાય તેની વાત કરીએ તો જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા કે બાદ બાકી કરવાના થાય ત્યારે એને સમજછેદી અપૂર્ણાંકો અવશ્ય કરવા પ્રશ્ન એક સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો છે ઉકેલો એમાં નંબર બે બીજો ચાર વત્તા સાતના છેદમાં આઠ જે નીચે તમને બતાવેલો છે ગણતરી કરીને તો સમજ અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં ફક્ત આઠ છેલ્લે આઠ લસા આપણી જોડે આવશે અને આઠ લસા આવવાને કારણે આના છેદમાં કંઈ નથી એક લખી દઈશું સાતના છેદમાં આઠ અને બરાબર તો આઠ લસા છે માટે પહેલી સંખ્યા એટલે આને આઠ વડે ગુણવા પડે તો આઠ વડે ગુણીશું એટલે આઠ ગુણે ચાર એટલે બત્રીસ થશે પ્લસ અને આઠ વડે ગુણવાના નથી કારણ કે છેદમાં આઠ છે લસા પણ આઠ છે માટે છેદ અને લસા સમાન છે માટે એને ગુણવાની કોઈ જરૂર નથી એટલે સાત એમના એમ રહેશે અને આખાના છેદમાં જે લસા હતો તે લખાઈ ગયો તો આવી રીતે ગણી શકીએ અને ઉપરનાનો સરવાળો કરી દઈશું ઓગણચાલીસ છેદમાં આઠ આવશે અને ત્યારબાદ આનું મિશ્રમ રૂપાંતર કરીશું આ રીત તમારે કરવાની છે તમે મોટા થઈ ગયા અને આગળ જતા ધોરણની અંદર આવી રીતે જ થોડા સરવાળા કરવા પડશે બીજી રીત છે મિત્રો હું તમને સમજાવું છું પણ આપણે એ રીતે નથી કરેલા મેં પણ આની અંદર અને બહુ નાની રીત એટલે સરળ રીત છે પણ લાંબી પડી જશે રીત ઉદાહરણ તરીકે ચાર વત્તા સાતના છેદમાં આઠ છેદમાં નથી માટે એક લખી દઈશું હવે લસા તરીકે આઠ આવી ગયા એટલે ચાર છેદમાં એક ગુણ્યા ગુણ્યા તો છેદને આઠ બનાવવા માટે કેટલા વડે ગુણવા આપણે આઠ વડે તો આઠ વડે નીચે તો આઠ વડે ઉપર પ્લસ સાત છેદમાં આઠ ગુણ્યા ગુણ્યા છેદને આઠ બનાવવાના છે તો કેટલા વડે ગુણવા આપણે એક વડે અને જેટલા વડે નીચે ગુણે એટલા વડે ઉપર ગુણી દો બરાબર આઠ ચોક બત્રીસ છેદમાં આઠ પ્લસ સાત છેદમાં આઠ બરાબર સમજછ અપૂર્ણાંક બની ગયો માટે ઉપરનાનો સરવાળો બત્રીસ પ્લસ આ સાત છેદમાં આઠ અને હવે આનો સરવાળો ઓગણચાલીસ છેદમાં આઠ અને ત્યારબાદ આનું મિશ્રમ રૂપાંતર કરી દઈશું આ રીત પણ કરી શકાય પણ થોડી લાંબી પડશે પણ તમે જે રીત ફાવે તે રીત મિત્રો કરી શકશો તમને પરીક્ષામાં માર્ક્સ પણ મળશે આના આધારે પરંતુ રીત પહેલી જે મેં તમને સમજાવી એ થોડી ઝડપી રીત છે અને આગળના ધોરણમાં એવી રીતે કરવી પડશે એટલા માટે એની થોડી પ્રેક્ટિસ કરું તો વધારે સારું છે ઓકે ત્યારબાદ છઠ્ઠો દાખલો આપેલો છે તમને બે અપૂર્ણાંક બે તૃત્યાંશ વધતા ત્રણ પૂર્ણાંક એક દૃત્યાંશ તો સૌથી પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરીશું કારણ કે મિશ્ર અપૂર્ણાંક છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા તમને આવડે છે રકમ છે આ પ્રમાણે આપણી જોડે તો પહેલા બેનો ગુણાકાર કરવો પડે ત્રણ દુ છ માં અંશ ઉમેરવા પડે તો છ બે આઠ એટલે લખાય કે આઠ ના છેદમાં ત્રણ વધતા પહેલા બેનો ગુણાકાર કરવો પડે ત્રણ દુ છ અને ઉપર એક ઉમેર દો અંશ તરીકે છે એટલે સાત તો સાતના છેદમાં બે અને હવે સમજ્છેદી અપૂર્ણાંક બનાવવાનો અને કે તે ગણી શકાય તે મેં તમને ગણીને બતાવ્યો છે કે લસા તરીકે છ લખ્યા માટે સળંગ છેદમાં છ લખી દઈશું પહેલાં હવે ઉપરની સંખ્યા આઠ હતી છેદમાં ત્રણ હતા એટલે આઠના છેદમાં ત્રણ હતા અને પ્લસ સાતના છેદમાં બે હતા અહીંયા લખેલા છે જો આવે તો લસા છ છે તો ત્રણને કેટલા વડે ગુણવાથી છ થાય બે વડે તો માટે આ સંખ્યાને આપણે બે વડે ગુણવા પડે આઠને તો આઠ દુ સોળ પ્લસ છેદમાં બે છે તો બેને કેટલા વડે ગુણવાથી છ થાય તો ત્રણ વડે માટે આને આપણે ત્રણ વડે ઉપરની સંખ્યાને ગુણવા પડે એટલે સાત તરી એકવીસ તો આ પ્રમાણે ઉપર સોળ વત્તા એકવીસ થઈ ગયા અને જે તમને આ લખેલા છે જુઓ અને ઉપરનાનો સરવાળો બરાબર સાડત્રીસ છેદમાં છ અને ત્યારબાદ સાડત્રીસ છેદમાં છ આવે અને આપણે મિશ્રમાં રૂપાંતર કરી દીધા જે મેં તમને શીખવાડ્યું કે તે મિશ્રમાં રૂપાંતર કરી શકાય તે આઠમો દાખલો આપેલો છે સાતના છેદમાં દસ વધતા બેના છેદમાં પાંચ વધતા ત્રણના છેદમાં બે તો ફરીથી પહેલાં આપણે લસા લઈશું તો દસ પાંચ અને બેનો લસા જે તમને દસ લસા મળશે અને દસ લસા મળ્યા બાદ તમારી જોડે જે રકમ છે એને ધ્યાનમાં રાખીને કોને કેટલા વડે ગુણવા પડશે તે આપણે જોઈ લઈશું તો ફરી એકવાર સમજાવું છું તો આને એક વડે ગુણવા પડે એટલે એક વડે ઉપર ગુણીશું એટલે સાત એકા સાત એટલે જોઈ લો સાત લખેલા છેદમાં પાંચ છે તો એને કેટલા વડે ગુણવા પડશે બે વડે એટલે એ બે વડે ઉપર ગુણીશું એટલે બે ગુણે બે ચાર તો ઉપર ચાર લખ્યા છે જો આ સ્ટેપની અંદર પ્લસ અહીંયા બે છે તો બેને કેટલા વડે ગુણવાથી દસ થાય તો પાંચ વડે તો પાંચ વડે ક્યાં ગુણવાના ઉપર તો ત્રણ ગુણે પાંચ એટલે પંદર જો ઉપર પંદર લખેલા છે તો અને ત્યારબાદ હવે આ ઉપરની સંખ્યાઓ સાત વત્તા ચાર વત્તા પંદર જેનો સરવાળો છવ્વીસ થયો અને છેદમાં દસ એમના એમ અને આનું મિશ્રમાં રૂપાંતર કરી દીધું કે જે તમને મળી ગયું તે તેની અંદર તે છેદમાં પાંચ એટલે કે બે પૂર્ણાંક ત્રણ પંચમાં પંચમાંશ એનું મિશ્ર બની ગયું ત્રીજો જે હોમવર્કમાં તમને આપેલો છે ત્રણના છેદમાં પાંચ વત્તા બેના છેદમાં સાત અને હવે પહેલો તો તમને થાય મિત્રો આ કેમ આ લીધા તો પહેલા અત્યાર સુધી જે પણ દાખલાઓ આપ્યા હતા એ બધા દાખલાઓ સરવાળાના હતા એટલા માટે મેં જેટલા પણ દાખલાઓ સરવાળાના હતા તે મેં લઈ લીધા હવે જે દાખલાઓ છે તે બધા બાદ બાકીના છે એટલે નંબર એક બાદ બાકીના છે માટે પહેલો હવે લઈશું તો જે પણ સરવાળામાંની હતી બાબત એવી જ બાદ બાકીમાં થશે તો પહેલો દાખલો છે બે ઓછા ત્રણના છેદમાં પાંચ તો ફરીથી લસા તરીકે પાંચ આવશે લસા તરીકે પાંચ આવશે એટલે આખાના છેદમાં પાંચ લખી દઈશું તો આના છેદમાં કંઈ નથી ના હોય તો જેટલો લસા છે એટલા વડે ગુણો આપણે એટલે કે લસા પાંચ એટલે અને પાંચ વડે ગુણો આપણે એટલે પાંચ દુ દસ ઓછા છેદ પાંચ છે લસા એ પણ પાંચ છે બંને સરખા છે માટે એને ગુણવાના નથી એટલે અંશ એમના એમ લખાશે એટલે ત્રણના ત્રણ અને દસમાંથી ત્રણ જાય એટલે સાત વધશે એટલે સાતના છેદમાં પાંચ જે તમારી જોડે નીચે લખેલા છે જોઈ લો સાત છેદમાં પાંચ અને પછી એનું મિશ્રમ રૂપાંતર કરી દીધું તો અશુદ્ધ અપૂર્ણાંક આવે ત્યારે મિશ્રમ રૂપાંતર કરવું એના પછી સાતમો દાખલો આ ગણેલો રહ્યો તો મિશ્ર અપૂર્ણાંકનું પહેલાં શુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડશે અને એ તમને સમજાય તો ફરી એકવાર આઠ પૂર્ણાંક એક દ્વિતીયાંશ ઓછા ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાં અંશ બરાબર પહેલાં બેનો ગુણાકાર થશે આઠ દુ સોળ અને એમાં ઉપરનો અંશ ઉમેરાશે સોળને એક સત્તર છેદમાં બે ઓછા પહેલાં બેનો ગુણાકાર કરીશું આઠ તરી ચોવીસ અને ચોવીસની અંદર પાંચ એટલે કે અંશ ઉમેરી દઈશું ચોવીસમાં પાંચ ઉમેરી એટલે ઓગણત્રીસ થશે તો ઓગણત્રીસ છેદમાં આઠ અને ત્યારબાદ આ દાખલો આપણે જે આગળ ગણો એ પ્રમાણે પહેલાં લસા લેવો પડે આઠ અને બેનો લસા આઠ મળશે તો અહીંયા છેદમાં બે છે તો બેને કેટલા વડે ગુણીએ તો આઠ થાય વિચાર કરો તો ચાર વડે ગુણવા પડે તો ચાર વડે ઉપર ગુણો તો સત્તર ગુણ્યા ચાર એટલે અડસઠ થશે માઇનસ છેદ જો આઠ છે લસા પણ આઠ છે જો દેખાય છે તો છેદને લસા સરખાવ તો એને ગુણવાની જરૂર નથી એટલે ઓગણત્રીસના ઓગણત્રીસ ઓકેને હવે અડસઠમાંથી ઓગણત્રીસને બાદ કરો એટલે જે જવાબ મળશે એની ગણતરી તમને અહીંયા બતાવી છે જો ઓગણચાલીસ છેદમાં આઠ અને ત્યારબાદ એને તમે મિશ્રમાં રૂપાંતર કરી શકશો તો આ રીતે હોમવર્કની અંદર ચોથો દાખલો જે બાદ બાકીનો તમને આપેલો છે તો સરવાળા બાદ બાકી એનું કામ પતી ગયું આપણી જોડે બી અપૂર્ણાંકોના ગુણાકાર ત્રણ પોઈન્ટ છે મહત્ત્વના પહેલો પોઈન્ટ બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતાં નાનો હોય બીજો પોઈન્ટ બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય અને ત્રીજો પોઈન્ટ એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હોય તો અપૂર્ણાંકોના ગુણાકારમાં આપણે આગળ વધીશું તો રીત એક લઈશું પહેલાં રીતે એકની અંદર અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર પ્રયત્ન કરો પેજ નંબર ચોત્રીસ પ્રશ્ન એક એમાં પહેલો બેના છેદમાં સાત ગુણ્યા ત્રણ તો ગણતરી કરીએ મિત્રો આપણે આની અંદર લસા ના લેવા અંશ અંશનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર થશે બે ગુણ્યા ત્રણ એટલે છ થશે અને છેદમાં સાત જે તમને અહીંયા બતાવ્યો છે બે ગુણ્યા ત્રણ છેદમાં સાત એટલે છના છેદમાં સાત તો આવી રીતે અંશ અંશનો ગુણાકાર કરી દેવાનો છેદ એમને એમ રહેવા દેવાના પાંચમો દાખલો જોઈએ આપણે તો પાંચ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણ સતમાં અંશ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં લઈ જઈશું પહેલાં તો પાંચ ગુણ્યા તો કે તે લઈ જઈ શકાય તો પહેલાં બેનો ગુણાકાર કરવો પડે સાત ગુણ્યા બે એટલે ચૌદ અને ચૌદમાં આપણે ત્રણ ઉમેરીશું એટલે સત્તર થશે એટલે સત્તર છેદમાં સાત અને હવે પહેલો સમજાયો એવી રીતે અંશ અંશનો ગુણાકાર કરવો પડશે એટલે પાંચ ગુણ્યા સત્તર છેદમાં સાત અને આ બંનેનો ગુણાકાર પંચ્યાસી છેદમાં સાત જે તમને અહીંયા બતાવ્યો છે જુઓ અને બરાબર મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું કારણ કે આ અશુદ્ધ છે એટલે અને એનો જવાબ આપેલો છે બાર પૂર્ણાંક એક સતમાંશ તો આવી રીતે આ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર અને એવા પ્રકારના આ દાખલાઓ તમને અહીંયા બતાવ્યા તેની અંદર પહેલાં ચાર દાખલાઓની અંદર અપૂર્ણાંક આપેલા છે એના પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર છે પણ એ જે અપૂર્ણાંક આપેલા હતા એ બધા જ અપૂર્ણાંક શુદ્ધ કે અશુદ્ધ હતા પરંતુ પાંચમો કે છઠ્ઠો પાંચ અને છઠ્ઠો દાખલો છે એની અંદર જો મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે તો મિશ્ર અપૂર્ણાંક હમણાં સમજાવ્યા પ્રમાણે એને પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કર દો પછી ગુણાકાર કરો જે તમને ગુણાકાર સમજી કરાવેલા છે તે હવે આવા જ પ્રકારના દાખલાઓ જે તમે હોમવર્કમાં આરામથી કરી શકશો પ્રશ્ન ત્રણ આપેલો છે પ્રશ્ન છ આપેલો છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે અને સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાંથી છે બંને હવે પહેલાં જે પ્રશ્ન ત્રણ આપ્યો છે આ એ પહેલાં ચારની જેમ છે અને ત્યારબાદ આ જે આપેલો છે પ્રશ્ન નંબર છ એ પાછના બેના જેવો છે એટલે આની અંદર તમારે આ જે મિશ્ર અપૂર્ણાંકો છે એ મિશ્ર અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંકમાં લઈ જઈને જ ગુણાકાર કરવો પડશે તો આવી રીતે આ બંને દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે સ્વાધ્ય બે પોઈન્ટ બે પ્રશ્ન પાંચ હોમવર્કમાં છે કે તે ગણવાનું તે સમજાવું ગુણાકાર જ કરવાનો છે એમાં પહેલો ચોવીસ અને બીજો છેતાલીસ દરેકના એક દ્વિતિયાંશ શોધવાના છે એનો અર્થ એ થયો કે ગણતરી આ પ્રમાણે પહેલો એ એમાં નંબર એક કરીશું ચોવીસ ગુણે એક તૃતીયાંશ બરાબર અંશ અંશનો ગુણ ગુણાકે એટલે ચોવીસ ગુણે એક છેદમાં બે ચોવીસ છેદમાં બે અને ચોવીસને બે વડે ભાગીશું એટલે આપણો જવાબ બહાર આવશે તો આવી રીતે પહેલો ગણાઈ ગયો ત્યારબાદ એમાં આપણે બીજો ગણવાનો છું એટલે નંબર ટુ આપી દઈશું આવી રીતે છેતાલીસ ગુણે એક દુત્યાંશ બરાબર છેતાલીસ ગુણે એક છેદમાં બે બરાબર છેતાલીસ છેદમાં બે અને છેતાલીસના બે વડે ભાગીશું એટલે આપણને ત્રેવીસ મળશે તો આ બીજો થઈ ગયો તો એના પહેલો બીજો ગણ એ તો બીના પહેલો બીજો છે સીનો પણ પહેલો બીજો છે અને ડીનો પણ પહેલો બીજો છે તો આવી રીતે દરેકના દાખલાઓ ગણવાના છે પ્રયત્ન કરો પેજ નંબર પાંત્રીસમાંથી છે પહેલો દસના એક દ્યાંશ બીજો સોળના એક ચતુર્થાંશ ત્રીજો પચીસના બે પંચમાંશ કેટલા થાય એટલે પહેલો એની અંદર દસના એક દ્વિત્યાંશ બરાબર દસ ગુણે એક કરવાના તો ફરી એકવાર અંશ અંશનો ગુણા કરેલા દસ ગુણે એક છેદમાં બે એટલે કે દસના છેદમાં બે એટલે કે બરાબર પાંચ તો આવી રીતે આ તમારે હોમવર્કમાં કરવાનો છે તો મિત્રો આજે ભાગ બે જેમાં ગુણાકાર લીધા છેલ્લે આપણે રીત એક પ્રમાણે હવે ભાગ ત્રણની અંદર રીત બે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકોનો ગુણાકાર જેની ચર્ચા કરીશું